નવરાત્રિની જૂજ દિવસ બાકી છે ત્યારે અમદાવાદ ખાતે ગરબા રમવા માટે ખેલૈયાઓ કરી રહ્યા છે તનતોડ મહેનત. નવરાત્રિમાં યુવાધન મચાવશે ધૂમ. નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્વાભાવિક છે કે ખેલૈયાઓ થનગનાટ કરવા આતુર હશે. નવરાત્રિ આંગણે આવીને થનગનાટ કરતી ઊભી છે ત્યારે નવરાત્રિમાં બીજાથી અલગ દેખાવા યુવા હૈયાઓમાં અવનવી તૈયારીઓ જોવા મળતી હોય છે. વિવિધ અવનવા સ્ટેપ સાથે વિવિધ ભારતની ચણિયા ચોળીઓ હોય કે પછી શરીર પર નિત નવા છુંદના સાથે ગરબા રમવાની હોડમાં યુવાધન લાગી જાય છે. અમદાવાદના વંદે મતરમ ખાતે આવેલ રાસ રમઝટ ગ્રુપ દ્વારા પણ નવરાત્રિમાં નિત નવા ગરબા રમવા માટેની તૈયારીઓ મહિના પહેલાથી શરૂ કરાવી દેવામાં આવી છે. તમામ વિસ્તારના આશરે 200 વધુ યુવાધન મહિલાઓ પુરુષો તેમજ બાળકો અહીં કંઈક અલગ જ રીતે ગરબા રમવા માટે વિવિધ સ્ટાઇલના ગરબા શીખી સજ્જન બની રહ્યા છે. અમદાવાદ ખાતે ખાસ કરીને બનાસકાંઠાના દિશા પાલનપુર ખાતેથી પણ યુવાઓ અહીં ગરબાના વિવિધ સ્ટેપ શીખવા આવ્યા છે અને આ વખતે કંઈ નવું કરી દેખાડવાની ખેવના સાથે ગરબા સ્ટેપ શીખતા નજરે જોવા મળે છે. ખાસ કરીને યુવતીઓ પણ નવરાત્રિ દરમિયાન વિવિધ કારીગરી ભરેલી ચણિયા ચોળી દ્વારા ગરબા રમવામાં ખાસ આકર્ષણ જમાવતી જોવા મળશે. આ ઉપરાંત ખાસ કરીને ગરબાના વિવિધ સ્ટેપ જેવા કે ગોરસ, ભાઈ ભાઈ, ઝલક, એક અને બે, કચુકો જેવા અન્ય સ્ટેપ પર યુવાધન ગરબા રમતું જોવા મળશે. નવરાત્રિની જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાસ રમઝટ ગ્રુપના ખેલૈયાઓ પૂર્ણ તાલીમ સાથે ગરબાના ગીત પર થનગનાટ કરવા સજ્જ બની રહ્યા છે. ખાસ કરીને આ તમામ ગ્રુપના સભ્યોને તાલીમ આપનાર ગરબા ક્લાસના શિક્ષિકા બિંદુ પટેલ દ્વારા પણ તમામ લોકો પર પૂરતું ધ્યાન આપી નાનાથી લઈ મોટા સુધી વિવિધ સ્ટેપ શીખવાડી ગરબા રમવા માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે. મારું નામ બિંદુ પટેલ છે. રાસ રમઝટ ગરબા ક્લાસીસ અમદાવાદમાં અમારી ચાર શાખા છે. એમાંની એક આ વંદે માતરમ ચાંદોડિયા ગોતાની વચ્ચે આ શાખા આવેલી છે. રાધેશ બેન્ક્વેટ હોલમાં અમે લગભગ 7 વર્ષથી ક્લાસ ચલાવીએ છીએ અને અમે 15 વર્ષથી ગરબા પ્રોફેશનલ રમીએ છીએ. અમે આ ક્લાસમાં 2 મહિના પહેલાં અમારા ક્લાસ સ્ટાર્ટ થાય છે અને તે 7 વાગ્યાથી તે 11 વાગ્યા સુધી અમારો ક્લાસનો ટાઈમ હોય છે. એ દરમિયાન 3 બેન્ચો હોય છે અને અમે ખૂબ જ 9 દિવસમાં આદશક્તિની આરાધના સાથે સાથે યુવા ધન ગરબા રમશે અને માં અંબાની આરાધના કરશે તો યુવતીઓ પણ પૂર્ણ તૈયારીઓ સાથે ગરબા રમવા મેદાનમાં ઉતરશે. રાસ રમઝટ ગ્રુપના ખેલૈયાઓ પણ પૂર્ણ સજીદજી નીત નવા સ્ટેપ અને પોશાક સાથે ગરબા રમશે તો આ વખતે શહેર પોલીસ દ્વારા પણ ખાસ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવનાર છે. શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ રાત્રે 1 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી આ વખતે પાર્ટી પ્લોટ કરતા શેરી અને સોસાયટીમાં ગરબા વધુ જમવાની શક્યતાઓ રહેલી છે. મારું નામ ચાર્મી પટેલ છે. હું ચાંદોડિયા નિવાસી છું. આ વર્ષે મેં ગરબામાં ધ્યાન આપી અહીંયા આવીને બહુ જ બધી સ્ટાઇલ શીખી છે. એમાંથી છે ઝલક 1, ઝલક 2, ગોરસ, ભાઈ ભાઈ, કચુકો તેમ ઘણી જ પ્રકારની સ્ટાઇલો મેં આ વખતે શીખી છે. દર વર્ષે અહીંયાથી બહુ જ સરસ આયોજન કરી આપે છે અમને ચણિયા ચોરીનું ને બધાનું. સ્પેશિયલ કચ્છથી અમને કચ્છી વર્કની ચણિયા ચોરી લાવી આપે છે. આ વર્ષે બી તેમ જ પ્રકારની અમને ચણિયા ચોરી લાવી આપી છે. તેમાં કચ્છી પાઘડી, પછેડી, પછી ચણિયો એ બધું જ અમને બહુ જ સરસ કરી આપે છે. આ વખતે અમે ઘણી બધી નવી સ્ટાઇલ શીખી છે. તેમાંથી એક છે કચુકો, ઝલક 1, ઝલક 2, ગોરસ, પછી મિર્ઝિયા, ભાઈ ભાઈ, એ બધી બહુ જ બધી અમે નવી શીખી છે. સેફ્ટીની વાત કરું તો અહીંયાના જે આયોજકો છે એ બધા જ અમારી સેફ્ટીનું બહુ જ સરસ રીતે ધ્યાન રાખે છે. બધી જ છોકરીઓને જે અમારી સાથે ગરબા ગાવા આવે છે તેમને ઘરે પહોંચાડવા અને ઘરેથી અમારા સ્થળ પર જવા બધી જ સારી રીતે મદદ કરે છે. અમદાવાદથી સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, GNA ગુજરાત.